અને એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ તો અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, ટીંટોઈ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના પગલે કપાસ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાત્રિ દરમિયાન અરવલ્લીના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું, જેના કારણે કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્ર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. માવઠાને કારણે, આ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ ગાજવીજ સાથે મોડાસા, ટીંટોઈ, શામળાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, ત્યારે ખેડૂતોમાં સૌથી વધુ ચિંતા જોવા મળી રહી છે. પાક નિષ્ફળ જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યાં એક તરફ ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી, રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારે અરવલ્લીના મોડાસા, ટીંટોઈ અને શામળાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત મોડી રાત્રે થઈ હતી. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સંકેત પટેલ પાસેથી. સંકેત, મોડી રાત્રે અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું, કેટલો વરસાદ વરસ્યો અને હાલ કેવો માહોલ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈ રાત્રે અરવલ્લી જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદ થયો હતો, ત્યારે 3 દિવસથી અરવલ્લી જિલ્લા ઉપર વાદળછાયું વાતાવરણ હતું. પણ ખેડૂતોએ પોતાનો પાક જમીનમાંથી લેવા માટે બહુ જ મહેનત કરી હતી, પણ હજુ ગઈ રાતે વરસાદ પડવાના કારણે ખેડૂતને જે પાક છે તે પૂરેપૂરો ખરાબ થઈ ગયો છે. અને અરવલ્લી જિલ્લાના મોડાસા, ટીંટોઈ અને શામળાજી સહિતના વિસ્તારોમાં બહુ વધુ પડતો વરસાદ પડ્યો છે. ત્યારે જે મોડાસાની અંદર 1 ઇંચ વરસાદ પડ્યો, 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે મોડાસાના જે ગ્રામ્ય પંથકો આવેલા છે, જે મોટીસુર, જીવનપુર, ઉમેદપુર જેવા જે ગ્રામ્ય પંથકો છે, તેમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર 35,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું, ત્યારે 55,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જે હાલ અત્યારે આ પૂરેપૂરું નાશ થઈ ગયો છે. જી બિલકુલ. સંકેત, અત્યારે કેવું વાતાવરણ છે અને હાલમાં ખેડૂતોનું શું કહેવું છે? હજી ચોક્કસથી અત્યારે હાલ વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે. ધીમી ધારે વરસાદ પણ પડી રહ્યો છે. હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોને હાલ હવે સરકાર પાસે જે સર્વે કરાવવામાં આવે અને જે પાક વીમો છે તે આપવામાં આવે તેવી આશા સેવી રહ્યા છે. અને ખેડૂતને હાલ જે ચોમાસાની જેની જે વાવણી કરી હતી, જે મગફળી ને કપાસની, તેમાંથી કઈ જ મળે તેવું નથી. જી બિલકુલ. સંકેત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે પણ અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે સૌથી વધુ ચિંતાનું મોજું ખેડૂતોમાં હાલ ફરી વળ્યું છે.